નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 5 જૂન 2021 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ જોઈતી હોય તો અહીં નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની પર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન હતો ઇઝાક હર્ઝોગ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ બન્યા, અદાર પુનાવાલા મેગમા ફિનકોપના અધ્યક્ષ બન્યા, પ્રદીપ ચંદ્રન નાયર અસમ રાઇફલ્સના નવા મહાનિર્દેશક બન્યા. તેલંગાણા દિવસ 2 જૂન ના રોજ મનાવવામાં આવ્યો. હવે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તેલંગાણા રાજ્યની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન, કેન્યાના ડોક્ટર પેટ્રિક એમોદ WHOના કાર્યકારી બોર્ડના અધ્યક્ષ બન્યા. પરેશ બી લાલને વોટ્સએપના ગ્રેવિયન્સ ઓફિસર એટલે કે ફરિયાદ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા. RS સોઢીની ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનમાં ફરીથી નિમણૂક કરવામાં આવી. તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે RS સોઢી એ કઈ કંપનીના CEO છે. અલ્પન બંદોપાધ્યાય ને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા. ઓલ યુ નીડ ઇઝ જોશ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ ઓફ કરેજ એન્ડ કન્વિક્શન ઇન 21st સેન્ચુરી ઇન્ડિયા પુસ્તક સુપ્રિયા પોલ દ્વારા લખવામાં આવી. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, માલીની આફ્રિકા સંઘની સદસ્યતા સમાપ્ત કરવામાં આવી. તો હવે આપણે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં 3 ટ્રિલિયન રૂપિયાનું માર્કેટ કેપ હાંસલ કરનાર ત્રીજી ભારતીય આઈટી કંપની કઈ બની? તો તેના જવાબમાં આવશે વિપ્રો, એટલે કે આન્સર સી. આની પહેલા TCS અને ઇન્ફોસિસ આ ટાર્ગેટ હાંસલ કરનાર ભારતીય આઈટી કંપની બની છે. હવે વિપ્રોની વાત કરીએ તો તેની સ્થાપના 29 ડિસેમ્બર 1945 ના રોજ કરવામાં આવી હતી. તેના ફાઉન્ડર છે મોહમ્મદ પ્રેમજી. તેના હેડક્વાર્ટર આવેલું છે કર્ણાટકના બેંગ્લોર ખાતે. તેના ચેરમેન છે રિષદ પ્રેમજી અને CEO છે થિયરી ડેલાપોર્ટ. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં નીતિ આયોગના SDG એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડિયા ઇન્ડેક્સ 2020-21 રેન્કિંગમાં પહેલા નંબર પર કયું રાજ્ય રહ્યું? તો તેના જવાબમાં આવશે કેરળ, એટલે કે આન્સર એ. હવે 75 અંક સાથે કેરળ પ્રથમ ક્રમ પર અને બિહાર 52 અંક સાથે છેલ્લા ક્રમ પર રહ્યું. હવે નીતિ આયોગમાં નીતિના પૂરા નામની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015 ના રોજ કરવામાં આવી હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેના ચેરપર્સન તે હોય વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી. વાઇસ ચેરપર્સન છે રાજીવ કુમાર અને CEO છે અમિતાભ કાંત. હવે મેપની વાત કરીએ તો તમે જોઈ શકો અહીંયા આવેલું છે કેરળ, જે કર્ણાટક અને તમિલનાડુ સાથે સરહદ ધરાવે છે. કેરળમાં કુલ 14 જિલ્લાઓ, 20 લોકસભાની સીટ અને 9 રાજ્યસભાની સીટ આવેલી છે. કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે પિનારઈ વિજયન. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં G7 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો તેના જવાબમાં આવશે UK, એટલે કે આન્સર D. હવે સૌપ્રથમ G7 કન્ટ્રીઝની વાત કરીએ તો તેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, UK અને US આટલા દેશોનો સમાવેશ થાય છે. હવે તેમાંથી
યુકેની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય યુનાઇટેડ કિંગડમ, જે યુરોપનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે લંડન, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર છે બોરિસ જોન્સન અને કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં આલોક કુમાર કયા રાજ્યના મુખ્ય સચિવ બન્યા? તો તેના જવાબમાં આવશે ત્રિપુરા, એટલે કે આન્સર બી. હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે ત્રિપુરા, જે આસામ અને મિઝોરમ સાથે સરહદ ધરાવે છે તથા બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. ત્રિપુરાની રાજધાની છે અગરતલા, મુખ્યમંત્રી છે બિપ્લબ કુમાર દેબ અને રાજ્યપાલ છે રમેશ બાઈસ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, તાજેતરમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2021માં કઈ યુનિવર્સિટી પહેલા નંબર પર રહી? તો તેના જવાબમાં આવશે શુંગવા યુનિવર્સિટી, એટલે કે આન્સર એ. હવે ટાઈમ્સ હાયર એજ્યુકેશન એશિયા યુનિવર્સિટી રેન્કિંગ્સ 2021માં ચીનની સિંગવા યુનિવર્સિટી અને પીકિંગ યુનિવર્સિટી અનુક્રમે પહેલા અને બીજા સ્થાન પર રહી. જ્યારે ભારતીય યુનિવર્સિટીની વાત કરીએ તો તેમાં આઈઆઈએસસી બેંગ્લોર, આઈઆઈટી રોપર અને આઈઆઈટી ઇન્દોર એ ટોપ 100માં રહી, જેમાં આઈઆઈએસસી બેંગ્લોરનો ક્રમાંક 37મો, આઈઆઈટી રોપરનો 55મો અને આઈઆઈટી ઇન્દોરનો 78મો ક્રમાંક રહ્યો. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન વર્લ્ડ રેન્કિંગ્સ જારી કરવામાં આવી, તેમાં ભારતીય પુરુષ ટીમ કેટલામાં સ્થાન પર રહી? તો તેના જવાબમાં આવશે ચોથા સ્થાન પર રહી. હવે ભારતીય પુરુષ ટીમ ચોથા સ્થાન પર અને ભારતીય મહિલા ટીમ એ 9મા સ્થાન પર રહી. હવે પુરુષ ટીમની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા નંબર પર બેલ્જિયમ અને મહિલા ટીમની વાત કરીએ તો સૌથી પહેલા નંબર પર નેધરલેન્ડ રહ્યું. હવે પુરુષ ટીમની વાત કરીએ તો પુરુષ ટીમના કેપ્ટન છે મનપ્રીત સિંહ અને કોચ છે ગ્રેહામ રેડ, અને મહિલા ટીમની વાત કરીએ તો તેના કેપ્ટન છે રાની રામપાલ અને કોચ છે સજોડ મેરજીન. હવે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની વાત કરીએ તો તેની સ્થાપના 7 જાન્યુઆરી 1924ના રોજ થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડના લુસાને ખાતે. તેના પ્રેસિડેન્ટ છે ડોક્ટર નરેન્દ્ર ધ્રુવ બાત્રા અને સીઈઓ છે થિયરી વેલ. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં યુએન સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ 2021 કયા દેશમાં આયોજિત થશે? તો તેના જવાબમાં આવશે તે ચીનમાં આયોજિત થશે, એટલે કે આન્સર બી. હવે મેપમાં તમે જોઈ શકો અહીંયા આવેલું છે ચીન, જે ભારતના લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સાથે સરહદ ધરાવે છે તથા ચીન કુલ 8 દેશો સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. ચીનની રાજધાની છે બેઇજિંગ, ત્યાંના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ અને ચીનની મુદ્રા છે રેનમિનબી. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા એશિયા પેસિફિક પબ્લિક સેક્ટર સાયબર સિક્યુરિટી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે માઇક્રોસોફ્ટ, એટલે કે આન્સર એ. હવે માઇક્રોસોફ્ટની વાત કરીએ તો તેની સ્થાપના 4 એપ્રિલ 1975ના રોજ થઈ હતી. તેના ફાઉન્ડર છે બિલ ગેટ્સ અને પાઉલ એલન. તેનું હેડક્વાર્ટર આવેલું છે યુએસના વોશિંગ્ટન ખાતે. તેના ચેરમેન છે જ્હોન ડબલ્યુ થોમ્સન, સીઈઓ છે સત્ય નાડેલા, પ્રેસિડેન્ટ છે બ્રેડ સ્મિથ અને ટેકનિકલ એડવાઇઝર છે બિલ ગેટ્સ. ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં નેવલ સ્ટાફના ડેપ્યુટી ચીફ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે રવનીત સિંહ, એટલે કે આન્સર સી. અને ત્યારબાદનો દસમો પ્રશ્ન જોઈએ,
તાજેતરમાં અંદમાન એન્ડ નિકોબાર કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે અજય સિંહ, એટલે કે આન્સર ડી. આમ અહીં આપણે આજે 5 જૂન 2021 નું કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્ય હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.